અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી. અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ તૃતીય સામાન્ય સભા યોજાઈ હતી, જે વિપક્ષી સભ્યોના આક્ષેપો વચ્ચે સંપન્ન થઈ હતી. મોટે ભાગે વર્તમાન પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓની ટર્મની અંતિમ સામાન્ય સભા હતી. આ બોર્ડ મીટિંગમાં સુકવાલીમાં અગાઉ થયેલી 85 લાખના સરસામાનોની ચોરી અંગે શાસક પક્ષની ઉદાસીનતા, સ્વર્ણિમ લેકવ્યૂ પાર્કના હલકી ગુણવત્તાવાળા કામમાં થયેલી ગોબાચારી, વાહન કમિટીના ચેરમેન સહિત પૂર્વ નગરસેવક સામે અધિકારી ઓઝાએ કરેલી અરજી સહિતના મુદ્દે ભારે હોહા જોવા મળી હતી. આગામી સમયમાં અંકલેશ્વર નગરપાલિકા સંલગ્ન વિવિધ વિભાગના વાર્ષિક કોન્ટ્રાક્ટ ઉપરાંત સરસામાનની ખરીદીના ઇજારાઓ સહિત અન્ય વિકાસ માટેના કામો અંગે 45 જેટલા ઠરાવો આ સામાન્ય સભામાં શાસક પક્ષે બહાલી અર્થે મૂક્યા હતા, જે સામે વિરોધ પક્ષ દ્વારા અનેક મુદ્દે ભ્રષ્ટાચાર, ખાયકીની આશંકાઓ ઊભી કરતા સામસામે આક્ષેપો પ્રતિઆક્ષેપો થયા હતા. આ સામાન્ય સભામાં શાસક પક્ષે સરકારની વિવિધ ગ્રાન્ટ અન્વયે અંદાજે 1 કરોડ ઉપરાંતના વિકાસ કાર્યોને બહુમતીના જોરે બહાલી આપી હતી, જેમાં મુખ્યત્વે ડિસ્પેન્સરીમાં મેડિકલ ઉપકરણોની ખરીદી, ગાયનેક તબીબની નિમણૂક, ઇલેક્ટ્રિક વિભાગના ઇજારા ખરીદી, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાનું નિર્માણ, રોજિંદા કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં વધારો સંબંધિત કાર્યોનો સમાવેશ થતો હતો. રોજ એક જનરલ બોર્ડનું આયોજન થયું હતું. એ જનરલ બોર્ડની અંદરમાં 44 સુધીના કામો હતા. તેની અંદરમાં 0 આવાસની અંદરમાં અમે જે લેક વ્યૂ પાર્ક વ્યૂ બનાવ્યું છે ભરૂચ અંકલેશ્વરની અંદરમાં, તે હાવ બિસ્માર હાલતમાં જે 4 કરોડ 85 લાખનું બનેલું છે, ખાયકી સિવાય બીજું કઈ બી હતું, એ જે ગામની જે ગામ તળાવને ખોદી અને એની જ માટી ઉપર રાખી અને એને ઉપર સરફેસ કરી અને ઉપર બ્લોક રાખી દીધા. જ્યારે વરસાદ પડ્યો ત્યારે બધું ધોવાઈ ગયું, બહુ મોટું નુકસાન થયું છે. તેના બાબતે જીવાવાસમાં ચર્ચા કરી હતી અમે. તે ચર્ચાની અંદરમાં સુકાવલી ડમ્પિંગ સાઇટની અંદરમાં જે તમારે ગામની અંદરમાં જે કચરો નીલો અને સૂકો કચરો ઉઘરાવ છો તે બાબતની એક ચર્ચા થઈ કે ભાઈ આજુબાજુની સાઈડોની અંદરમાં જે કોન્ટ્રાક્ટરે ગામનો ઉઘરાવેલો કચરો તે સાઈડોમાં અંદરમાં દાટી દીધું છે. ઉમરવાડા રોડ પર, આંબોલી રોડ પર તે બાબતમાં એક ચર્ચા થઈ. પછી જીપીસીપીને અમે આ બાબતમાં જાણ કરી હતી, પત્રની બાબતમાં ચર્ચા થઈ, એવી ઘણી પ્રશ્નોની બાબતમાં ચર્ચાઓ થઈ, પણ બહુમતીના જોડે આ લોકો હસે ઉડાવીને ઉડાવી દેતા હતા. અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે ક્વાર્ટરલી જનરલ બોર્ડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એજન્ડા પર કુલ 44 અને એક સપ્લિમેન્ટરી એજન્ડા એમ કુલ 45 જેટલા કામો હતા, જે કામો વધુ મતે અથવા તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. આ બોર્ડમાં સરકારશ્રીની 2.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી, તેમજ 15માં નાના પંચનો પહેલો હપ્તો 62 લાખ એમ રૂપિયા 3 કરોડની ઉપરાંતના વિકાસના કામો આગામી દિવસોમાં એનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે નગરપાલિકાએ એક ઠરાવ કર્યો છે જેમાં જીઆઈડીસીને જોડતો ફ્લાયઓવર બનાવવા માટેની સર્વસંમતિથી અહીંયાથી મંજૂરી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એવી જ રીતના વિકાસના કામો પણ આવનારા દિવસોમાં હાથ ધરવામાં આવશે.